દિવસે ને દિવસે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હવે ટ્રાફિક નિવારવા માટે દરરોજ જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. શહેરના શાહીબાગ, દરિયાપુર, સરદારનગર, નરોડા, કૃષ્ણનગર અને મેઘાણીનગરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાશે. અમદાવાદમાં ટ્રાફિક માટે પોલીસે મેગા ડ્રાઈવ હાથ ધરી છે. અમદાવાદમાં આજે પોલીસની 10 ટીમ અલગ અલગ વિસ્તારમાં મેગા ડ્રાઈવ કરશે, જેમાં 2 ડીસીપી, 2 એસીપી, 7 પીઆઈ, 20 પીએસઆઈ અને 300 જેટલા પોલીસ જવાનો મેગા ડ્રાઈવમાં સામેલ થશે. તેમજ 20 જેટલી ક્રેનની મદદ લઈને ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, મેગા ટ્રાફિક ડ્રાઈવ જેમાં 10 જેટલી અલગ અલગ ટીમ બનાવવામાં આવશે, હાલ શું અપડેટ અને હાલ કયા વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે? જી રીના, ખાસ તો અત્યારથી ફરી એક વખત ટ્રાફિક પોલીસની અને સ્થાનિક પોલીસની આ ડ્રાઈવ શરૂ કરી છે. અમે લોકો અત્યારે શાહીબાગના ગેવલ સર્કલ પાસે છે. તમે જોઈ શકો કે પોલીસનો મોટો કાફલો અત્યારે આ સર્કલ ઉપર ઉતરી આવ્યો છે અને તમામ વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે ટ્રાફિક નિયમને લઈને હાલ તો અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે. એક જે ગેરકાયદેસર પાર્કિંગ હોય તે તમામ વાહનો ડિટેન કરવામાં આવે છે. આજે 10 જેટલી ટીમો જુદા જુદા વિસ્તારમાં કાર્યરત છે. આપણી સાથે ડીસીપી સર છે, તેમની સાથે જ વાત કરીશું. સર, ખાસ તો જે ફરી એક વખત ટ્રાફિક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, કેવા પગલાં લેવામાં આવશે, હાલ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? આજે જોનપુર વિસ્તારમાં ટ્રાફિકની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. એમાં 10 થી વધારે જે પોઈન્ટ છે એને અત્યારે ડ્રાઈવ ચાલુ છે. એમાં 500થી વધારે પોલીસ અધિકારી સ્ટાફ જોડાયા છે. એમાં મહિલા પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનની ટીમો પણ જોડાવાની છે. અને આ ડ્રાઈવમાં ખાસ કરીને જે હેલ્મેટ તેમજ જે સર્કલની આજુબાજુ ગેરકાયદેસર પાર્કિંગ તેમજ જે ટ્રાફિકના નિયમોના જે ભંગ કરે છે એના ઉપર દંડની કાર્યવાહીની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. સર, કેટલા કયા કયા વિસ્તારમાં અત્યારે આ જે ટીમ દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, કેટલા દંડ આપવામાં આવે છે અને કેવા પ્રકારે પ્રોત્સાહન અત્યારે પબ્લિકનો જોવા મળી રહ્યો છે? આપણે જે જુદા જુદા વિસ્તારો છે જેમાં કૃષ્ણનગર, નરોડા, શાહીબાગ, દરિયાપુર, એરપોર્ટ અને મેઘાણીનગર અને સરદારનગર જે પોલીસ સ્ટેશન વિસ્તારો છે એમાં જે મુખ્ય અગત્યના જે સર્કલ પોઈન્ટ છે જ્યાં ટ્રાફિક જામની રજૂઆતો આવે છે તેમાં ટ્રાફિકની સમસ્યા છે અને સર્કલની આજુબાજુ ગેરકાયદેસર અડચણરૂપ પાર્કિંગ કરવામાં આવે છે એના માટે ખાસ ટ્રાફિક પોલીસની સાથે અને ક્રેનો સાથે જે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે અને આ બાબતથી જે ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેમજ વધુમાં વધુ જે વાહન ચાલકો છે ટ્રાફિકના નિયમોના પાલન કરે એના માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ બી આ પ્રકારે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નો પાર્કિંગ ઝોનને લઈને, પરંતુ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો હજુ પણ જાગૃત નથી, તો શું મેસેજ આપો છો? આગામી સમયમાં કેવા પગલાં લેવામાં આવશે? આપણે જે અગાઉની જે ટ્રાફિક ડ્રાઈવ કરેલી હતી એમાં મોટા ભાગના જે દબાણો હતા એ તોડવામાં આવ્યા હતા અને કેટલીક ટ્રાફિકની કામગીરી કરવામાં આવી હતી અને આપણે આ વિસ્તારમાં નિયમિત રૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેનાથી આ જે વિસ્તારોમાં ફરીથી દબાણની સમસ્યા ના થાય અને ટ્રાફિક જામની સમસ્યા ના થાય. ખાસ તો આપણી સાથે ડીસીપી સર હતા. આ અભિયાન અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે, મોટા પ્રમાણમાં જે અત્યારે હાલ ટ્રાફિક અભિયાન લઈને અત્યારે પોલીસ એલર્ટ થઈ છે, સક્રિય થઈ છે અને લોકોમાં જે નિયમ ભંગ કરવાનો ડર જોવા મળે તેના આધારે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે મહિલા પોલીસ પણ સક્રિય થઈ છે અને તમામ મહિલાઓ જે હેલ્મેટ નથી પહેરતી તેઓ વિરુદ્ધ પણ અત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોમાં નિયમોનું પાલન કરવાના લઈને જાગૃતતા આવે તેને લઈને હાલ તો ઝોન 4 વિસ્તારના જુદા જુદા વિસ્તારોની અંદર પોલીસ તો કાફલો અત્યારે તૈનાત થયો છે અને તમામ લોકોને દંડ ફટકારવાની સાથે જે લોકો જાહેરનામાનો ભંગ કરે છે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલકુલ અનિતા, જે રીતે કેટલાક દિવસથી ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે હાલ પણ પોલીસ કાફલો મોટા પ્રમાણમાં લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સવાલ તો ફરી ફરીને જ થાય છે કે આગામી દિવસોમાં આની કેટલી અસર રહેશે? શું જે રીતે વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવશે તે પ્રમાણે લોકો પાલન કરશે કાયદાનું? જીના, ચોક્કસ અત્યારે હાલ જે પ્રકારનો માહોલ હું તમને બતાવું છું કે ટ્રાફિકની સમસ્યા જવાનવાર વધતી જ હોય છે. આપણી સાથે ટ્રાફિક ડીસીપી છે, તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, ટ્રાફિક નિયમને લઈને અનેક જાગૃતિ અને લઈને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તેમ છતાં બી લોકોમાં જાગૃતિને લઈને અભાવ છે, તો આગામી સમયમાં કેવા પગલાં લેવામાં આવશે, હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે? હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ટ્રાફિક પોલીસ હંમેશા વર્ક કરતી હોય છે, પરંતુ લોકલ પોલીસને સાથે લઈને વધારે ઇફેક્ટિવ કામગીરી થઈ શકે, એક વધારે મોટી ફોર્સને ઉતારી શકાય એટલા માટેની આજની કામગીરી છે. આજની કામગીરીમાં અમે જેટલા પણ એન્ક્રોચમેન્ટ નવા બનેલા છે, મેગા ડ્રાઈવ જે ફર્સ્ટ પાડતો એના પછી નવા, એ લોકોને પણ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
એની સાથે સાથે જે ફેટલ એક્સિડન્ટ છે એની સંખ્યામાં ઘટાડો થાય એટલા માટે હેલ્મેટનું પ્રમાણ વધે. હાલમાં તમે આ સર્કલ ઉપર જોઈ શકો છો કે જે પેલા પ્રમાણ 35% હતું એ વધીને 70-80% સુધી પહોંચી ગયું છે. આવી ડ્રાઈવ હજી કન્ટિન્યુઅસ ચાલુ રહેશે સીપી સાહેબના વડપણ હેઠળ, તો અમે આ પ્રમાણને ઓર વધારે વધારી શકીએ એટલા માટેની ડ્રાઈવ છે. ખાસ તો જે પ્રકારે લોકોમાં જાગૃતિનો અભાવ છે તેને લઈને આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને અકસ્માતનું પ્રમાણ જે પ્રકારે વધી રહ્યું છે, લોકોમાં જે નિયમને લઈને જાગૃતિ નથી, હેલ્મેટ લોકો પહેરતા નથી, તેવા જુદા જુદા અભિયાન દ્વારા હાલ તો ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ વાહન ચાલકોને જાગૃત કરે છે અને આગામી સમયમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને, અકસ્માત કે અન્ય કોઈ પ્રકારની, તેને લઈને હાલ તો પોલીસ એલર્ટ થઈ છે. બિલકુલ, આભાર અનિતા, સમગ્ર વિગત લઈને અમારી સાથે જોડાવા બદલ. તો 20 ક્રેન સાથે મેગા ડ્રાઈવ યોજવામાં આવી છે અને સતત પોલીસની કામગીરી શરૂ રહેતી હોય છે, પરંતુ મોટા પ્રમાણમાં એક સાથે ફોર્સને ઉતારીને લોકોમાં જાગૃતિ લાવી શકાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી.